नमस्कार, आप જોઈ રહ્યા છો બિગ ડિબેટ, આપની સાથે હું છું ઝરણા। રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 18000 શિક્ષકોની ઘટ છે। શિક્ષકોની ભરતી સ્વપ્ન સમાન બની રહી છે। ઉમેદવારોના આંદોલન બાદ સરકારે થોડા સમય પહેલા ભરતીની જાહેરાત કરી, જો કે આ જાહેરાત માત્ર 3300 વિદ્યા સહાયકોની ભરતી માટે છે। 180000 જેટલા ટેટ પાસ ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા છે। સરકારે 10000 પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત આપતા વિદ્યાર્થીઓમાં રોષ વધ્યો છે। सवाल है कि कायमी भर्ती की जगह प्रवासी शिक्षकों की भर्ती केम, उम्मीदवारों ने क्यारे मळशे नौकरी, क्यारे मळशे न्याय, आज मुद्दे बिग डिबेट में आज चर्चा करीशुं। तो आज मुद्दे चर्चा शुरू करवा जी रहा छे, मारी साथे मेहमानों में भाजप तरफ थी परिमल भाई जोड़ाई गया है, कांग्रेस नेता निशांत भाई रावल है मेरी साथ, राजकीय विश्लेषक महेश भाई पंड्या अने उम्मीदवार हिमांशु जनसारी, मुनाफ भाई शेख, वैभवी श्री दयाल, आ तमाम उम्मीदवारों पण मेरी साथ जोड़ाई रहा है। आप तमाम मेहमानों खूब खूब स्वागत है न्यूज एटीन गुजराती आ डिबेट में। सौथी पहला तो परिमल भाई आप जणावशो कि आखरे आ जाहेरात करवामां तो आवी छे, एवुं कहेवाय छे कि चार वार पहला पण जाहेरात थई चूकी छे, परंतु विद्यासहायकोनी भर्तीना नामे तो कशुं ज नथी थतुं। जणा सौथी पहेला न्यूज 18 ना पेनलना सभ्यो अने आपना दर्शकोने मारा नमस्कार। मने लागे छे मने टर्न पाछळथी आप्यो तो हुं तमारा पेनलना सभ्योनी जे सरकार तरफथी जे लागणीओ छे, चिंता छे, एनो जवाब आपी शकत। पण ज्यारे तमे ओपनिंग रिमार्क्समां मने कह्युं छे तो हुं एटलुं ચોક્કસ કહીશ કે કુલ મળીને રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય શિક્ષણમંત્રીશ્રી કોરોનાના કપરા કાળ પછી એક સામાન્ય સ્થિતિ તરફ જ્યારે ગુજરાત આગળ જઈ રહ્યું છે અને પૂર્વવ્રત એમ કહી શકાય કે ક્લાસરૂમમાં ઓફલાઈન ટીચિંગ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તમને ખબર છે કે કોઈપણ ભરતીની પ્રક્રિયા શરૂ કરવી એટલે એમાં ઘણી બધી નીટીગ્રીટી હોય છે। 3300 જગ્યાની તો જાહેરાત સરકારે કરી દીધી ને એની તો કાર્યવાહી પણ શરૂ થઈ, પણ અન્ય જગ્યાઓમાં મહેકમના આધારે મંજૂરી આપીને આ પ્રોસેસ કરવી, ઇટ વિલ ટેક લિટલ ટાઈમ, મતલબ એમાં સમય જાય છે। તો જે કંઈ સમય આપણી પાસે અત્યારે છે પરીક્ષા પહેલાંનો, એમાં ક્લાસરૂમ ટીચિંગ, ખાસ કરીને પાયાના વિષયો, ગણિત વિજ્ઞાન જેવા, માન્ય શિક્ષણમંત્રીશ્રી કેટેગરીકલી આ બાબતનો ઉલ્લેખ કર્યો કે ભાઈ આ વિદ્યાર્થીઓને ત્વરિત આપણે કેવી રીતે મદદ કરી શકીએ, તો ત્વરિત નિમણૂંકથી મદદ ના કરી શકાય, ત્વરિત એ રીતે થાય કે જે બસ મળે બસમાં બેસીને ડેસ્ટિનેશન સ્થળે પહોંચી જવું। તો એમાં પ્રવાસી શિક્ષક એટલે જેને વિઝિટિંગ ટીચર્સ કહીએ છીએ એક એવી વ્યવસ્થા છે જેની અંદર રાજ્ય સરકાર લેવલે કોઈ બહુ મોટી પ્રક્રિયા હાથ ધરવાની રહેતી નથી, એ જિલ્લા શિક્ષણાધિકારી લેવલે એની નિમણૂક એ ટેમ્પરરી છે, હંગામી છે, તેમ છતાં એનો અનુભવ આગળ કામ લાગતો હોય છે। આવા શિક્ષકો એ પૂરક છે, મતલબ કે ખાલી જગ્યા પૂરે છે, પરમનન્ટ બ્રિજ નથી જોડાતો, પણ એક ટેમ્પરરી બ્રિજ છે જેના ઉપરથી વિદ્યાર્થીઓ પસાર થઈને પોતાની કારકિર્દીમાં જે જગ્યાએ કોઈ શિક્ષકો નિવૃત્ત થયા છે, કોઈ કોઈ લાંબી રજા ઉપર પ્રેગ્નન્સીમાં છે, એવી જે જગ્યા એક કે બીજા કારણસર લાંબા સમયથી ખાલી છે અથવા મહેકમને લીધે ખાલી છે, ત્યાં શિક્ષણ ના બગડે એટલા માટે આ એક વ્યવસ્થા છે, અને જેનાથી વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્થાને રાખીને એમનું શિક્ષણ એ કેમ આપણે વધારે સારી રીતે થોડાક સમયમાં આપણે આપી શકાય એ માત્ર હેતુ છે, અને જેનાથી જે પરમેનન્ટ જગ્યા જે ભરાવવાની છે એની ઉપર એને કોઈ અસર પડતી નથી અને પડવાની પણ નથી। જી બિલકુલ નિશાંતભાઈ, 180000 ઉમેદવારો પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, 2018માં જે ખાલી જગ્યાઓ હતી તેટલી જ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, પ્રવાસી શિક્ષકો છે જે 10000ની ભરતી કરવામાં આવશે, એટલે કે પ્રવાસી શિક્ષકોની ભરતી થશે, પરંતુ જે કાયમી શિક્ષકોની માંગ થઈ રહી છે તે ખોટ હજુ પણ રહેશે। 2017ની વિધાનસભા ચૂંટણી આવી રહી હતી ત્યારે પણ આ જાહેરાત કરવામાં આવી હતી, અને ત્યારે હવે જ્યારે 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર આ પ્રકારની જાહેરાત થાય છે, એટલે કે ચૂંટણી આવે છે 10 મહિના જેવો જે પિરિયડ હશે તે રાખવામાં આવશે અને તેમાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે, એટલે કે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે માત્ર પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે હાલ આ પ્રકારે પ્રવાસી શિક્ષકોની જાહેરાત કરીને સરકાર જે છે તે હાલ તો આનંદ મનાવી રહી છે, શું કહેશો? જયનાબેન, સૌ પ્રથમ તો તમારો આભાર માનું છું કે તમે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપાડ્યો છે જેના કારણે તમારા વિષયના ચર્ચા સાંભળીને અને રાજકીય વિશેષજ્ઞો જે આવ્યા છે એમની ચર્ચા સાંભળીને કદાચ જે વિદ્યાર્થીઓ 180000 ઉમેદવારો જે ટેટ ટાટની એક્ઝામ પાસ કરીને આશા વ્યક્ત કરીને બેઠા છે એમને કદાચ એક હોપ મળશે। જો સૌ પ્રથમ તો કહું કે ગુજરાત સરકારની વિલ
ક્યારે પણ ભરતી પરમેનન્ટ કરવાની હોતી નથી. ઇવન જે જે કોર્પોરેશન લેવલથી લઈને શિક્ષણ ક્ષેત્રે તમે તમામ જગ્યા ઉપર જોશો તો તમામ જાતના કર્મચારી, દરેક લેવલના કર્મચારીઓને આજે ટેમ્પરરી રાખવામાં આવ્યા છે. એનું કારણ સૌથી મોટું એ છે કે જ્યારે કોંગ્રેસે ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીને સોંપી ત્યારે 47,000 કરોડનું દેવું હતું. આજે એ દેવું 3.75 લાખ કરોડ કરતા પણ વધારે છે. એટલે સમજવાની વાત છે કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાત સરકારે આ પૈસાનો ક્યાં ક્યાં એનો ઉપયોગ કર્યો છે અને એના કારણે આટલું બધું દેવું વધી ગયું. હવે આ દેવું વધ્યા પછી તો સરકારની તિજોરીઓ ખાલી છે, સરકાર પાસે એટલા પૈસા બચ્યા નથી કે પરમનન્ટ ધોરણે શિક્ષકો જે આપણું પ્રાઇમરી કેરિયર બિલ્ટઅપ કરે છે, આજે પ્રાઇમરી શાળાઓમાં, પ્રાથમિક શાળાઓમાં મજબૂત શિક્ષકો હોવા, એ લોકોનો સારો પગાર હો, જેના કારણે કોન્ફિડન્સથી એક સારું શિક્ષણ બાળકોને આપી શકે ને જે બાળકો એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને કોલેજ લેવલ ઉપર કે એના આગળના લેવલ ઉપર જવાના છે, એ આપણા દેશ માટે જ કામમાં લાગવાના છે, આપણા રાજ્ય માટે કામમાં લાગવાના છે. આજે એક આરટીઆઈના ચોંકાવનારી આંકડા પ્રમાણે ધોરણ 6 થી 8માં 8,273 અને 1 થી 5માં 5,000 કરતા વધુ શિક્ષકોની ઘટ છે. તમે જર્ણાબેન સમજો કે 1 થી 4 ધોરણના જે સબ્જેક્ટ હોય, એટલે કે ગણિત નો સબ્જેક્ટ હોય, તે ગણિતના ટીચર, પ્રાથમિક ટીચર સરકારી શાળાઓમાં બધા તમામ સબ્જેક્ટ ભણાવતા હોય છે. આજે એક ક્લાસરૂમ દીઠ એક પ્રાઇમરી ટીચર હોવા જોઈએ, પરંતુ સરકારનો જ આંકડો છે કે એક સરકારી શાળા દીઠ એક પ્રાઇમરી ટીચર હોય છે અને એમની જોડે આ વિદ્યા સહાયકો હોય છે અને વિદ્યા સહાયકોની ભરતીમાં પણ 3-3 વર્ષથી વિલંબ થઈ રહ્યો છે. તમે આંકડા જાહેર કર્યા છે, મારે રિપીટ કરવાની જરૂર નથી, પરંતુ આપણું જો પ્રાથમિક શિક્ષણ જ મજબૂત નહીં હોય તો પછી ગુજરાત રાજ્યનો લિટરેસી રેટ કેરાલા રાજ્ય જોડે કમ્પેર ક્યારે કરી શકશે? બધા તો વેપારીના છોકરા કે છોકરીઓ હોતા નથી, બધા તો બિઝનેસમેનના ઘરમાં જન્મ લેતા નથી. આજે તમે જેટલી નવી કંપની બનાવશો, પરંતુ એ કંપનીમાં કામ કરવા માટે એમ્પ્લોઈઝની પણ તમને જરૂર હશે ને. એમ્પ્લોઈઝ ક્યાંથી આવશે? એજ્યુકેશન કર્યા પછી જવાના છે. આ સરળ અને સિમ્પલ વાત છે કે સરકારની મનસા ક્લિયર છે કે જ્યારે જ્યારે ઇલેક્શન નજીક આવે છે ત્યારે 20% પણ ટોટલ 100% ભરતી બાકી હોય, એમાંથી 20% ભરતી પણ એ લોકો ડિક્લેર નથી કરતા, પરંતુ કોઈક અંશે પોતાની વોટ બેંક મજબૂત કરવાની 100% કોશિશ કરી રહ્યા છે. જી બિલકુલ, હું તમારી સાથે અગ્રી છું. જી 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 બિલકુલ. વૈભવી બેન, જે પ્રકારે વિદ્યા સહાયકોએ ફરી એકવાર આ પ્રકારે આંદોલન કરવા પડે, એટલે આમ તો એવું કહી શકાય કે જે વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો પાસ થયા છે તેઓએ પોતાના હક માટે જાણે કે વિનંતી કરવી પડી રહી છે, માંગ કરવી પડી રહી છે. જાણવા માંગીશું કે આપને કોઈ સંતોષકારક જવાબ આ મુદ્દે સરકાર તરફથી પહેલા મળ્યો છે? આખરે વિદ્યા સહાયકોની માંગ શું છે અને શું ઈચ્છી રહ્યા છો આપ? જવાબમાં તો મેડમ એવું રહ્યું છે, પહેલા તો 50 થી વધારે વાર અમે લોકોએ રજૂઆત કરી છે, આવેદન પત્રો આપ્યા છે અલગ અલગ જગ્યાએ. કોઈ એવી જગ્યા નથી બાકી રાખી જ્યાં આવેદન પત્રો ના આપ્યા અને જ્યાં રૂબરૂ જઈને રજૂઆત ના કરી હોય. અમારા ઉમેદવારોની અટકાયત પણ થઈ છે, લેડીઝો નાના 6-6 મહિનાના બાળકો લઈને પોલીસ સ્ટેશને ગઈ છે. દરેક વસ્તુ પત્યા પછી જ્યારે લાસ્ટમાં 3300ની ભરતી આપી, બરાબર, તો પરિમળ સરને એક સવાલ કરીશ કે એ એમ કે છે કે આ મહેકમ મંગાવવા પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે, ઘણી બધી પ્રોસેસ ચાલે, એટલે ઇન્સ્ટન્ટ એ લોકો ભરતી ના આપી શકે, વધારે જગ્યા ના આપી શકે. 4 વર્ષથી માંગણી કરીએ છીએ, આજકાલના નથી કરી રહ્યા, બરાબર. 4 વર્ષમાં એક વાર મહેકમ મંગાવવાનો ટાઈમ જ નતો મળ્યો એમનો, બરોબર. સરકારને ભાવ વધારો કરવો છે, દૂધના ભાવ 6 મહિનામાં 4 વાર વધી જાય, પેટ્રોલના 10 વાર વધી જાય, એ વખતે એમને કઈ ટાઈમ લિમિટ નથી નડતી. અને જ્યાં વસ્તુ આવે છે ઉમેદવારો કે પ્રજાને કઈક સારું આપવાનું છે ત્યારે એમને દરેક લિમિટેશન નડી જાય છે. કોરોના તો 2 વર્ષથી છે, એના પહેલાના 2 વર્ષ શું કરતા હતા? કેમ ન તમે મંગાવ્યા તમે લોકોએ મહેકમ? અને હવે અત્યારે અહીંયા આવીને તમે નેશનલ ટીવી ઉપર મહેકમના બાના કાઢો છો? જી સિમ્પલ વસ્તુ છે. પછી અમે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, કોઈ અધિકારી જોડે જઈએ, એટલે અમને અધિકારી એવો જવાબ આપે છે કે તમે કેમ ખાલી શિક્ષકની જ નોકરી ઉપર વજન રાખીને બેસી રહ્યા છો, બીજી પણ તૈયારી કરો ને. પણ મેડમ તમે પણ એક લેડીઝ છો, હું પણ એક લેડીઝ છું, એ જોતા તમને પણ ખબર છે કે અમુક જગ્યાએ અમુક ફેમિલી તો એવી હોય છે કે ખાલી એમ જ કહેતી હોય કે ભાઈ ટીચર તરીકે નોકરી આવે ને તો જ કરવાની, બાકી પણ એ લોકો થોડી ડિસાઈડ કરશે, તો આપણે નક્કી કરીશું ને કે આપણે કઈ નોકરી કરવી છે. હા પણ એ છે, પણ અમુકને લિમિટેશન મળતી પણ હોય છે, બરોબર. અને બીજી વસ્તુ, યોગ્યતા છે તો કેમ નહીં? હવે અત્યારે આપણે નેતાઓને જ લઈ લઈએ, અમુક નેતાઓ છે એ જે જગ્યાએથી ચૂંટણી લડતા હશે ને એ
એજ જગ્યાએ થી લડશે કેમ કારણ કે ત્યાં એમને એવું લાગે છે કે એ ત્યાં યોગ્યતા વાળા છે કોઈ પણ એક્ઝામ આપ્યા વગર અને અમે તો આટલું બધું ભણ્યા છીએ ને આટલી એક્ઝામ આપી છે તો અમે યોગ્યતા વાળા છીએ તો અમારી જગ્યાએ જ્યારે યોગ્યતા વગરના માણસો ભરવામાં આવે તો અમને તકલીફ નહીં થાય અને પછી અમે રજૂઆત નહીં કરીએ કે તમે જગ્યાઓ વધારો એમ જી બિલકુલ બિલકુલ મહેશભાઈ એક તો ખૂબ સરસ મજાની વાત કરી વૈભવીભાઈને અને બીજી વાત એ કે આ આજનો યુવા છે નિશાંતભાઈ અને પરિમલભાઈએ પણ સાંભળ્યું કે આજનો યુવા છે આજ રાજ્યનું અને દેશનું આજનું ભવિષ્ય છે કે જે બધું જાણે છે અને ખબર છે ભણેલા ગણેલા યુવાઓ છે મહેશભાઈ હક માટે પણ તમારે રીતસરનું આંદોલન કરવું પડે ધરણા કરવા પડે અનેક સવાલો અને જવાબો સાંભળવા પડે વારંવાર રજૂઆતો કરવી પડે ચૂંટણીનો વર્ષ હોય તે છતાં પણ આ પ્રકારે આંદોલન કરવા પડે એ તો ખૂબ જ કપરી બાબત કહેવાય ને ઉમેદવારો માટે જરણાબેન માત્ર હક માટે આંદોલન કરવા પડે એટલા માટે તો ખરું જ પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે પણ બહુ જરૂરી છે તમે ટેટ અને ટાટ શું કામ રાખો છો તમે બીએડ એમએડ પીટીસી શું કામ રાખો છો કે એ ટ્રેન થયેલા શિક્ષકો ભણાવે તો એ બાળકોને વધારે જ્ઞાન મળે પ્રાથમિક શાળામાં ભણાવવું બહુ જ અઘરું પડે કારણ કે 10 વર્ષથી નીચેના બાળકો હોય એમને જો ટ્રેન થયેલો શિક્ષક ના ભણાવે તો એ પાયો કાચો રહી જાય અને એટલા માટે તો આ પીટીસી થયેલા શિક્ષકો મૂકવામાં આવ્યા છે મોટાભાગે બહેનો વધારે હોય છે કારણ કે એ બહેનો માતૃત્વનું પણ એક ત્યાં એક અદા કરતા હોય છે એક રક્ષણ ત્યાં બાળકોને એ પણ હોય છે અને એટલા માટે માત્ર હક્કો તો છે જ આ લોકોએ જે ટેટ પાસ કરી છે અને બધાએ કરી છે એ તો છે જ સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણની બહુ જરૂર છે જણા હું આ બે રિપોર્ટ અત્યારે લાવ્યો છું 2021માં મહામહિમ રાજ્યપાલે જે ભાષણ આપ્યું હતું 1 માર્ચ 2021 અને આજે આપ્યું તે બંને લાવ્યો છું એમાં એમણે એમ કહ્યું કે આ ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરી છે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય કન્યાઓ નિશાન ના છોડે એટલા માટે અમે લોકોએ વિદ્યાલક્ષ્મી બોન્ડ લાવ્યા હવે બે બંને આંકડા મારે જોડે છે એમાં પ્રાથમિક શિક્ષણમાં 92,895 કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા અને માધ્યમિક શાળાઓમાં 9,950 એનો મતલબ એવો થયો કે પ્રાથમિકથી માધ્યમિકમાં જતા કન્યાઓ 83,945 ડ્રોપ આઉટ થઈ આ ગુણવત્તાની સવાલ છે એટલે માત્ર મારો સવાલ આ વિદ્યાર્થીઓ ચોક્કસ એમના હક માટે લડી રહ્યા છે અને લડવું જ જોઈએ એમનો હક છે પરંતુ સાથે સાથે શિક્ષણની ગુણવત્તા બગડી રહી છે અત્યારે મેં આ જ્યારે રિપોર્ટ જોઈ રહ્યો છું રાજ્યપાલનો તેમાં જુદી જુદી યોજનાઓ લખી છે કે રાજ્યમાં ટેટ પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની વેલિડિટી વધારી પણ ભરતી તો કરતા નથી તમે તો એનો મતલબ શું છે આટલું સરસ ગુણગાન ગાવામાં આવ્યા છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના બે પાના સરસ ભર્યા છે આ બધી આ વસ્તુઓથી મારો સવાલ એ છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ જોશે તો આ ટેટ ટાટ પીટીસી બીએડ એમએડ એ શિક્ષકોને મૂકવા પડશે નહીં તો આ પ્રવાસી નહીં ચાલે વાત રહી મહેકમની ને બધી પ્રક્રિયા લાંબી હોય ચોક્કસ પણ આ ઓવરનાઈટ જગ્યાઓ નથી પડી ઘણા વખત એક રાતોરાત રિટાયર થયા કે રાતોરાત વીઆરએસ લઈ લીધું શિક્ષકોએ એવું નથી આ ચાલતી પ્રક્રિયા છે એટલે જ્યારથી માનો કે 2 વર્ષથી શિક્ષક રિટાયર થવાનો હોય તેની પ્રક્રિયા આરંભી દેવી પડે બાકી ચાલે નહીં અને આ તો બહુ એસેન્શિયલ સર્વિસ છે શિક્ષણ અને આરોગ્ય તો બહુ એસેન્શિયલ સર્વિસ છે એમાં આવું ના ચાલે એમને તો પ્લાનિંગ હોવું જોઈએ કે આ રિટાયર ક્યારે થાય છે તો એની જગ્યાએ કોણ આવશે આ બહેનો હોય તો પ્રેગ્નન્સી હોય તો એની મેટર્નિટીમાં કોણ આવશે આ બધું નક્કી હોય મેકમની મર્યાદાઓ પ્રક્રિયા લાંબી છે આ બધું બરાબર નહીં હિમાંશુભાઈ ઠરાવ પ્રમાણે લગભગ દર વર્ષે 2000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી 2018થી લઈને અત્યાર સુધી જોઈએ અને 3300ની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારબાદ જે હશે 10,000 પ્રવાસી શિક્ષકોની ભરતી થશે તેને લઈને જ લડત ચલાવી રહ્યા છો એક ઉમેદવાર તરીકે એક વિદ્યા સહાયક તરીકે આપ શું માંગો છે અને શું ઈચ્છી રહ્યા છો સરકાર પાસે કે ક્યારે આપની માંગોનું સોલ્યુશન આવે હા તમે મને આ જે ચેનલની અંદર બોલાવે એ બદલ તમારો આભાર જણાવે જી હા તો ભરતી કેલેન્ડર મુજબ સરકારે જ ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે કે 1-5ની અંદર અમે 1300ની ભરતી કરીશું જ્યારે 6-8ની અંદર અમે 2000ની ભરતી કરીશું જ્યારે પણ બજેટ બનતું હોય છે તો એ પ્રમાણે આ લોકો બજેટ બનાવતા જ હોય છે સમજી લો અને દર વર્ષે બજેટ બહાર પડતું જ હોય છે બરોબર લાસ્ટ 2017ની અંદર 1300ની ભરતી કરી અમને 1-5માં અને 2018ની અંદર 3200ની આસપાસ એમને ભરતી કરી બરોબર ત્યાર પછી દર વર્ષે
શિક્ષણને લગતું બજેટ બનતું જ હોય છે અને કરોડો રૂપિયાનું બેન બજેટ બનતું હોય છે. 30-30 કરોડ 30-30 હજાર કરોડનું બજેટ ફાળવાતું હોય છે શિક્ષણ પાછળ. કારણ કે શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુ એવી છે કે એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ના હોય, વાંછોડ હોય જ નહીં. જી બરોબર, એની અંદર કોઈ પણ પ્રકારનું બાંછોડ ના હોય એ વસ્તુ કરવી જ પડે. તો 2017 થી 2022 સુધી 5 વર્ષ સુધી સરકારે કોઈ ભરતી કરી નથી. ચલો અમે ઘણી વાર રજૂઆત કરવા ગયા તો ઘણી જગ્યાએ એવું સરકારે એવું કીધું કે ભાઈ 2 વર્ષ કોરોના હતો એટલે કે તમારી ભરતી થોડી લેટ ગઈ. આમ હા 2 વર્ષ પણ એ પહેલા પણ અમે રજૂઆત ઘણી વાર કરી બરોબર. અને આમાં શું થાય છે કે અમારા જેવા એવા લગભગ એવા ઘણા હજારો ઉમેદવારો હશે કે જેમની ઉંમર અત્યારે પૂરી થઈ જવા આવી છે. આ છેલ્લું જ વર્ષ છે બેન, પછી અમે ટેટ 1 હોય કે ટેટ 2, હું પોતે જ વાત કરું કે મેં 4 વાર ટેટ 1 પાસ કરેલી છે, 3 વાર મેં ટેટ 2 પાસ કરેલી છે અને 2 વાર મેં એસ્ટાર્ટ પણ પાસ કરી છે બરોબર. હવે સરકાર કહે છે તમે આ પરીક્ષા આપો અને પરીક્ષા આપી તમે ક્વોલિફાઈ થશો તો અમે તમને જોબ ઉપર લગાડીશું. તો મેં આટલી વાર મેં ટેટ પણ સરકાર ભરતી કરતું નથી. પરિણામે અમારે શું થાય છે કે ઉંમર જતી રહે છે. આ છેલ્લું વર્ષ છે બેન, પછી અમારે આ સર્ટીનું શું કરવાનું? જી. તો અમે સરકાર પાસે એવી ઈચ્છા છે કે તમે 5 વર્ષથી જે ભરતી કરી નથી તે 5 વર્ષનું તમારા ભાઈ બજેટ તમે ફાળવેલું જ છે બરોબર. તે 5 વર્ષની તમે ભેગી ભરતી શું કામ નથી કરી શકતા? જી. જી બિલકુલ, આ ઉમેદવારો જે છે તેઓ જવાબ માંગી રહ્યા છે, સરકાર તેનો જવાબ આપે અને આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લે તેવી માંગ લગાતાર વિદ્યા સહાયકો કરી રહ્યા છે. સવાલ એ પણ છે કે રેલીઓ નથી અટકતી, ગુણોત્સવ નથી અટકતા, કોઈ પણ જાતની ચૂંટણી નથી અટકતી, તો શા માટે જ્યારે ભરતી કરવામાં આવે છે તે જ મામલો અટકી? 3300ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવું લાગી રહ્યું હતું કે વિદ્યા સહાયકો તેનાથી કદાચ ખુશ જણાશે, પરંતુ આંદોલન કરવા લાગી રહ્યા છે. કારણ કે તેમનું કહેવું છે કે 18,000 જગ્યા ખાલી છે અને જેની સામે જાહેરાત માત્ર 3300 જગ્યાને લઈને કરાઈ છે. આ જ અંગે ચર્ચા ચાલી રહી છે. પરિમલભાઈ, હમણાં જે પ્રકારે હિમાંશુભાઈએ પ્રશ્ન ઉઠાવ્યા છે તેનો જવાબ શું આપશો? જો જણા, તમારે આજની ડિબેટમાં ઘણા ઉમેદવારોએ પોતાની વ્યથા એ સરકાર સમક્ષ મૂકી છે અને અમે એનાથી ચિંતિત છીએ. એક વાર પણ મારે એક વાત સરકારનો પક્ષ એ રીતે મૂકવો છે કે આ સતત પ્રક્રિયા છે. 3300ની જાહેરાત માન્ય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીએ કરી ત્યારે એવું નથી કીધું કે આ છેલ્લી જાહેરાત છે. અને અગાઉ પણ 1,00,000થી વધારે શિક્ષકોની નિમણૂક રાજ્ય સરકારે કરી છે. બીજી એક વાત મારે તમને કહેવી છે કે 1,00,000ને 18,000 સહાયકોને મુખ્ય પ્રવાહમાં સરકારે ભેળવી દીધા છે અને આ વખતનું બજેટ શિક્ષણ માટે ઐતિહાસિક રહેવાનું છે. સરકાર એ હું તમને અત્યારે કોઈને આપણે જેને કહેવાય ને કે લીપાપોથી કરવાની જરૂર નથી. 3300 જે છે, 22 થી 25 સ્કૂલો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2022માં બનાવવા જઈ રહી છે, એમાં પણ શિક્ષકોની ભરતી થવાની છે. તો મારે એટલું જ કહેવું છે કે નો ડાઉટ કોરોનાનું કારણ કોઈ કઈ છે અથવા મેકઅપની વાત, સરકાર એની જે વ્યવસ્થા છે એમાં ઘણા ફેરફાર કરીને શિક્ષકોને પૂરક બનવા માટેની પ્રયત્ન કરે છે. અને જરૂરના મારે એક વાત ન્યૂઝ 18ના માધ્યમથી કહેવી છે દર્શકોને કે શિક્ષણ અને હેલ્થ એવું સેક્ટર છે કે જ્યાં અમુક જગ્યાએ ખાનગી ક્ષેત્ર એલાઉ નથી અને જઈ શકતું નથી કારણ કે એમને ત્યાં પ્રોફિટ નથી દેખાતો. તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે એનરોલમેન્ટ રેશિયો વધે, સ્કૂલનું શિક્ષણ વધે તો ત્યાં સરકારની જવાબદારી બને. ત્યાં કોઈ મોટા ટ્રસ્ટ ખાનગી સ્કૂલો નહીં બનાવે કારણ કે ત્યાં 50 વિદ્યાર્થી મળે એમાં એમને શું મળે? તો એના કારણે હું તમને એક જ મિનિટ માંગુ, એના કારણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં જે રીતે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, આદિવાસી વિસ્તારમાં આપણો વધ્યો છે, સરકાર ત્યાં ત્યાં સ્કૂલો બનાવીને આરટીઈ હેઠળ લગભગ 600 કરોડની જોગવાઈ કરવા જઈ રહ્યું છે. તો એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને હવે ત્યાં આગળ એક સમટા આટલી મોટી સંખ્યામાં જ્યારે શિક્ષકો નિવૃત્ત થતા હોય એક કે બીજા કારણસર બીજા ફિલ્ડમાં જતા હોય તો સરકાર પોતાના મહેકમને ગ્રેજ્યુઅલી 3300 છે, બીજા 5000 આવશે એમ કરીને માની લો કે 20,000ની નિમણૂક બી કરીએ તો આવનાર સમયે તમે એવું ના માનતા કે બીજા 15,000 શિક્ષકોની જરૂર નહીં પડે. 4 વર્ષ પછી પણ આપણે આ ડિબેટ કરતા હોઈશું. સરકાર વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીએ કેટેગરીકલી વિભાગમાં કહ્યું છે કે આવનાર 2022માં ભલે લોકો ચૂંટણીલક્ષી મુદ્દો કોંગ્રેસ કહેતી હોય પણ સરકાર આને સતત પ્રક્રિયાનો ભાગ ગણે છે અને વિદ્યાર્થીઓને ચોક્કસ ન્યાય આપશે અને એના સપનામાં ખરા ઉતરશે એવું મને કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. જી બિલકુલ, નિશાંતભાઈ એવું કહી રહ્યા છે પરિમલભાઈ, અને તેમણે તો વિદ્યાર્થીઓને આશ્વાસન પણ આપ્યું છે અને આ કોઈ ચૂંટણીલક્ષી મુદ્દો નથી તેવું કહેવું છે તેમનું. શું કહેશો?
ઝરણાબેન, પરિમલભાઈની વાતો ખૂબ જ સારી, રમૂજી વાતો છે, સાંભળ્યું આપણને બહુ સારું લાગે ને કદાચ સ્માઇલ પણ લાગી જાય, પણ એકચ્યુઅલીમાં ઓન બોર્ડ, ઓન રોડ, ઓન પેપર આ વાતો કોઈ પણ જગ્યાએ શક્ય નથી લાગતી. તમને યાદ કરાવી દઉં ઝરણાબેન કે નીતિનભાઈ પટેલે ગયા જ વર્ષે જયારે એ ઉપ મુખ્યમંત્રી હતા ત્યારે ડિક્લેર કરેલું કે ભાઈ અમે આગામી સમયમાં 2 વર્ષમાં 22 લાખ નવી સરકારી નોકરીઓની ઓપોર્ચ્યુનિટી લાવવાના છે, અને આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાહેબે એનો જવાબ આપી દીધો કે ભાઈ અમે 1 લાખ લોકોને સરકારી નોકરીઓ આપી છે. ઝરણાબેન એક વાત કહું તમને, જયારે આપણે સ્કૂલોમાં ભણતા હતા ત્યારે તમે જોયા હશે કે બીએડ ના લોકો ઇન્ટર્નશીપ કરવા આપણા ક્લાસમાં આવતા હતા, 2-2 દિવસ સુધી એ લોકો આપણને ભણાવતા હતા, રાઈટ? આજે છેલ્લા કેટલાય વર્ષોથી તમે તમારી આજુબાજુમાં ભણતા બાળકોને, સ્કૂલમાં જે લોકો પણ છે એમને પૂછજો કે ભાઈ આવું કોઈ દિવસ તમે કોઈ બીએડ થયેલા લોકોને ઇન્ટર્નશીપ કરવા માટે આવતા જોયા? કારણ કે આવે કેવી રીતે, ભરતી જ નથી થતી. આ સતત પ્રક્રિયા તમે કહેવા માંગો છો બેન, મને સમજાવો કે 18,000 જગ્યામાંથી 3,300 જગ્યા ભરવાના છે, અરે 3,300માંથી 3,112 એપ્લિકેશન તો જે લોકો ઓલરેડી ઓન બોર્ડ ટીચર છે, વિદ્યા સહાયક છે, એ લોકોએ કરી છે, એટલે નવા 188 બેરોજગારોને નોકરી આપશો. બેન પર્સન્ટેજ તો જુઓ તમે, ત્યાં 22 લાખ ને 1 લાખ લોકો પર્સન્ટેજ જો 10 લાખ 10% પણ પ્રોમિસ ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી નથી કરી રહી. જેનાબેન 30 વર્ષ સત્તાને થયા, 30 વર્ષ સરકારને થઈ, અને 30 વર્ષમાં 3 અલગ અલગ પેઢીઓ બદલાઈ ગઈ, તેમ છતાં તમે હજી એવું કહો છો કે અમે કરીશું ને કરવાના છે ને 25 નવી સ્કૂલ બનાવીશું. અરે ભાઈ તમે આંકડો આપી દો પરિમલભાઈ કે છેલ્લા 30 વર્ષની અંદર તમે અર્બન એરિયા, રૂરલમાં તો કફોડી સ્થિતિ છે જેનાબેન, ત્યાં તો ઓનલાઈન શિક્ષણમાં પણ તકલીફ પડી હતી, કારણ કે ઇન્ટરનેટ કનેક્શન અને મોબાઈલ નેટવર્કના જ વાંધા પડે છે, એટલે ઓફલાઈન શિક્ષણ માટે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી કચરી હાલત. મેં તમારી ચેનલ ઉપર એ વિડિયો જોયેલા છે, એટલે પરિમલભાઈએ જવાબ આપે મને કે 30 વર્ષમાં તમે પોપ્યુલેશનના હિસાબે કેટલી સરકારી સ્કૂલનું નિર્માણ કર્યું. અચ્છા, આરટીઈની જે એમને વાત કરી, રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો, તો થેન્ક યુ વેરી મચ ટુ મનમોહન સિંહજીની સરકાર કે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા આવવાથી એટલીસ્ટ 25% બીપીએલ હોલ્ડર ને તેમની આસપાસની સારી કેટેગરીની પ્રીમિયમ સ્કૂલોમાં એડમિશન મળે છે. બાકી 2011 નહીં નહીં જો વિદ્યા સહાયક, સારું શિક્ષણ, સ્ટુડન્ટ, પેરેન્ટ, જેટલી શાળાઓ છે એમાં તો શિક્ષકો મળી જાય અત્યારે એ વધારે જરૂરી છે. જ્યાં સુધી સારું શિક્ષણ બેન નથી મળવાનું ત્યાં સુધી સારા વિદ્યાર્થીઓ નહીં થાય. આજે સરકાર, ભારત સરકારનો બેન આંકડો છે કે વિદ્યા સહાયકો અને પ્રાઇમરી ટીચર સરકારી સ્કૂલોમાં જેની ખોટ છે એના કારણે 50% સ્ટુડન્ટ, બહુ મોટો આંકડો છે બેન, 50% સ્ટુડન્ટ સરકારી સ્કૂલોમાં પ્રાઇમરી શિક્ષણ કમ્પ્લીટ કરતા પહેલા છોડી દે છે. જેવી રીતે મારી નાની બેન, આપણી વિદ્યાર્થીનીએ કીધું કે ભાઈ મેરેજ કરવા માટે ને ઘણી બધી જગ્યાએ આપણા સમાજમાં કન્ડિશન્સ હોય છે કે ભાઈ તમારું એજ્યુકેશન શું છે, પરંતુ બધા લોકો તો પ્રાઇવેટમાં ભણાઈ નથી શકતા, એટલે વિદ્યા સહાયકો, પ્રાઇમરી ટીચર અને સરકારી સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ 3 એ 3 વસ્તુ કનેક્ટેડ છે અને આ બેઝિક નીડમાં આવે. એટલે જો શિક્ષણ મંત્રીએ 3,300ની ભરતી જાહેર કરી તો કોઈ ગુજરાતની જનતા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો, 3 વર્ષમાં કરી છે સતત પ્રક્રિયા, એને કહેવાય કે તમે એન્યુઅલ દર વર્ષે એની ભરતી કરો. આજે કોર્પોરેશનનું ઇલેક્શન આવે કે ગુજરાત સરકારનું કે ભાજપ સરકારનું, તો તરત જ 5 વર્ષે ડિક્લેર કરી દેવામાં આવે છે, એમાં 2 વર્ષનું તમે ક્યારે પણ એ સવાલ મેં હમણાં જી મેં પણ એ જ મુદ્દો ઉઠાવ્યો. મુનાફી પાસેથી પણ પ્રતિક્રિયા લઈ લઈએ. મુનાફી, ઉમેદવારો સતત માંગ તો કરી રહ્યા છે, અને મેં જે પ્રકારે વૈભવીબેને પણ વાત કરી કે રજૂઆત તો અમે 50 કરતા પણ વધારે વાર કરી છે, પરંતુ આ રજૂઆતો સાંભળવામાં નથી આવી રહી. બેન, આ મુદ્દે હું પરિમલ સાહેબના એક મુદ્દા ઉપર ટિપ્પણી કરવા માગું છું. સાહેબ બહુ શિક્ષિત છે, હું એમની આગળ બાળક છું. હું એમને એક વસ્તુ જણાવવા માગું છું કે જે લાંબી પ્રક્રિયા કહે છે ને સાહેબ, મેં પોતે 2008માં પીટીસી પાસ કર્યું છે. 2008માં પીટીસી પાસ કર્યા પછી આજે વર્ષગણો 2022 ચાલે છે. 2008માં પીટીસી પાસ કર્યું, ઇન્ટરનલ સાથે હું હતો પીટીસી પાસ કરનારો. કાંડ થયા, ગુનાઓ કોકે કર્યા અને સજાઓ અમે ભોગવી, ઇન્ટરનલ નીકાળી દીધું, અમે ચૂપ થઈ ગયા કે ભાઈ ચલો સરકારનો નિર્ણય છે, માથે ચડાવી દઈએ. તમે 2011માં ટેટ પાસ કરીને આવો તો શું અમારી પીટીસીની કોઈ માન્યતા જ નથી, કોઈ ગણના જ નથી, અમે તાલીમી શિક્ષક નથી, છતાં અમે માની લીધું ચલો ભાઈ ટેટ પાસ કરીશું. ટેટ પાસ કર્યા પછી વર્ષો સુધી રાહ જોઈ કે ભાઈ ક્યાં કાપશે, ક્યાં કાપશે, ક્યાં કાપશે. એટલી તો કેટલી લોબી પ્રોસેસ છે પરિમલભાઈ સાહેબ, કે હજી તમારી પ્રોસેસ પૂરી નથી થતી. બીજી પ્રોસેસની વાત કરું કે જે એ પ્રોસેસની વાત કરે છે કે ભાઈ શિક્ષકને ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં બહુ લાંબી પ્રોસેસ છે. તમે ફોર્મ તો ભરાવો છો, ખાલી વધારો જ માગીએ છે ને, એમાં આંકડો વધારી દો કઈ લાંબી પ્રોસેસ છે. બીજી વસ્તુ કે
તમે જો મંત્રીમંડળ આખું 3 દિવસની અંદર બદલીને આખું શપથ લેવરાવી દેતા હોય એ લાંબી પ્રોસેસ છે સાહેબ. હું તમને જણાવી દઉં કે મંત્રીમંડળ બદલવું, આખા મંત્રાલયનો ભાર એક વ્યક્તિ પરથી બીજા વ્યક્તિ પર આપી દેવું. રૂપાણી સાહેબ રાજીનામું મૂકે છે એક દિવસે, બીજા દિવસ મનોમંથન થાય છે, ત્રીજા દિવસ ભૂપેન્દ્રભાઈ સાહેબ શપથ ગ્રહણ કરી લે છે. આટલી લોબી પ્રોસેસ તમે 3 દિવસમાં પતાવી નાખો છો સાહેબ. આજે 14 વર્ષે તમે એટલી તો કેટલી લોબી પ્રોસેસ છે કે એને પતાવી શકતા નથી. બીજું, 1-5 અંદર અમે કહીએ છીએ અમારી માગણી મુજબ નહીં આપો, ચલો માની લઈએ. તમે બોલો છો એ પ્રમાણે કરો. જે દેશની અંદર આરટી પારિત થયો છે એ કાયદો કહે છે એ પ્રમાણે કરો બેન. હું સાહેબને કહું છું કે સરકાર જોડે અમારી માગ મૂકો, અમારી વાતને છોડી દો. ચલો અમે માગ કરીએ છીએ, અમે ધરણા કરીએ છીએ, અમે આંદોલનો કરીએ છીએ, છોડી દો અમને. અમે તમારા વોટર છીએ અને તમને આપ્યું છે 27 વર્ષથી. પણ સાહેબ ક્યાંક મહેરબાની કરો કે તમે આરટી નિયમ મુજબ 60% ભરતી કહે છે તમે એનું પાલન કરો. ચલો એનું પાલન નથી કરવું. તમે વિધાનસભાની અંદર તમે ભરતી કેલેન્ડર બનાવ્યું છે, અમે તો બનાવ્યું નથી. કોઈ કોંગ્રેસના નેતાએ બનાવ્યું નથી, કોઈ આમ આદમી પાર્ટીના નેતાએ બનાવ્યું નથી, ચાલુ સરકાર છે. ચલો સરકાર બદલાણી હોત તો અમે માનો કે ભાઈ તમે દોષનો ટોપલો ત્યાં આપી દેતા કે ભાઈ સરકાર બદલાઈ ગઈ છે એટલે એને આવું કર્યું છે એટલે અમે આ કરી શકીએ એમ નથી. સતત 27-28 વર્ષથી સરકાર ચાલી રહી છે. તમે બીજી ટિપ્પણી કરવા માંગુ છું કે કાલે હું સાહેબની ડિબેટ જોતો હતો, સાહેબે એવું કીધું કે બજેટ નથી. ખૂબ દુઃખ થયું બેન, ગુજરાત જોડે બજેટ નથી. નરેન્દ્ર મોદી સાહેબને શરમથી ઝુકાવી દે છે તો તમે વાઇબ્રન્ટ ગુજરાત કેવી રીતે કહો છો? તમે ગુજરાત મોડેલ દેશમાં લાગુ કેવી રીતે પાડો છો? જો ગુજરાતના પોતાના બજેટમાં પૈસા, શિક્ષણ પાછળ બજેટ ખર્ચવા પૈસા ન હોય તો એ ગુજરાત મોડેલને આપણે ક્યાં મૂકીશું? શરમજનક બાબત છે બેન. ગુજરાત મોડેલ પાસે પૈસા શિક્ષણ માટે નથી, અમારી ભરતી માટે નથી બેન. કરોડો રૂપિયાની જાહેરાતો માટે પૈસા છે, અમારી એક ભરતી માટે. અને વર્ષ ક્યાં સુધી, વર્ષો ક્યાં સુધી રાહ જોશું બેન? હવે 3-3 બાળકોના ઘરે પારણા બંધાઈ ગયા છે, ક્યાં સુધી રાહ જોશું બેન? હવે એમ થાય છે કે બાળકને નથી ભણાવવો. કેમ કે ભણાવવા છે ઉમેદવારોના ખાટલે મોટી ખોટ છે ક્યાં, પરંતુ તે પહેલા રોકાઈએ ફરી બ્રેક માટે. સ્વાગત છે. ઉમેદવારો બળાપો કાઢી રહ્યા છે, નિશાસા નીકળી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાહ જોઈ જોઈને થાક્યા, આંખો દુખી ગઈ, હાથ દુખી ગયા અને આંદોલનો કરી કરીને પણ તેઓ થાકી ગયા. પરંતુ જે જવાબ સરકાર પાસેથી જોઈએ છે તે અમને તેમને હજી પણ નથી મળ્યો. મુનાભાઈએ ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે, પરિમલભાઈ પાસેથી જવાબ લેવા પડશે. પરંતુ તે પહેલા મહેશભાઈ, અહીં સવાલ એ છે કે આખરે ખાટલે મોટી ખોટ છે શું? શા કારણે આ પ્રકારે રજૂઆતો કરવા છતાં કામ ન થાય? શા કારણે જે પ્રકારે નિયમ સરકારે જ નક્કી કર્યા હોય તે જ લાગુ ન થાય? જો આપણે જે વાઇબ્રન્ટ ગુજરાતને બધું કરીએ છીએ, ઔદ્યોગિકરણ કરીએ બધું, એ શાના માટે? જીડીપી વધારવાની વાત કેમ કરીએ કે એનાથી કલ્યાણકારી યોજનાઓ આગળ વધે. કલ્યાણકારી યોજનાઓમાં આરોગ્ય અને શિક્ષણ એ અગ્ર હરોળમાં હોય. કમનસીબે આરોગ્ય અને શિક્ષણમાં ખર્ચા બહુ ઓછા થતા હોય છે. આજે તમે જુઓ કે ગુજરાતમાં એવી વાત ચાલી કે ભાઈ 50-100 વિદ્યાર્થીથી ઓછી હોય તો સ્કૂલ ચલાવવી આપણે પરવડે નહીં, એટલે એ સ્કૂલો બંધ કરવાની વાત કરી. અને ગયા બજેટમાં 50 કરોડ રૂપિયા, 1 કિલોમીટરના 150 રૂપિયા લેખે 50 કરોડ રૂપિયા આપ્યા હતા કે એક બાળક બીજા ગામમાં જઈને ભણે. હવે પ્રાથમિક શાળાનો બાળક ગામડાઓમાં બીજી સ્કૂલમાં કેવી રીતે જાય? બહુ અઘરું છે. તમે જુઓ વિધાનસભામાં દર વખતે ધારાસભ્ય પ્રશ્ન પૂછતા હોય છે કે શિક્ષકોની ઘટ, ઓરડાઓની ઘટ, એક શિક્ષક 8 ક્લાસ ભણાવે, આવી પણ ઘટનાઓ ગુજરાતમાં છે મોડલ સ્ટેટમાં. એટલે શિક્ષણને એટલું બધું એને વ્યાપાર તરીકે જોયું છે. આ પ્રવાસી શબ્દ તો મને બહુ ગમતો નથી, એટલા માટે કે ટુરિઝમને આપણે વેગ આપો બરાબર છે, પણ પ્રવાસી શિક્ષકો એટલે શિક્ષણને પણ ટુરિઝમમાં આપણે ફેરવી નાખીએ એ બરાબર નથી. એટલે એ મોટી વાત. પણ આપણે બેન વૈભવીએ વાત કરી ને કે દીકરીઓ અને બહેનોની વાત કરી, પણ આ સરસ શબ્દ, દીકરીની સલામ દેશને નામ, રાજ્યપાલના ભાષણમાં સાજે. એમ કે દીકરીઓ ભણતરને વેગ મળે એટલા માટે આવી સરસ સ્કીમ છે. નામ સરસ આપવાના, બીજું નામ આપે ટીમ ટીમ તારા, એટલા નામ સરસ આપવામાં આવે છે. બજેટ જોગવાઈ નથી હોતી. ખરેખર તો પ્રાયોરિટી શિક્ષણ અને આરોગ્યને હોવી જોઈએ, જે નથી, જેના લીધે આજે જો યુક્રેનમાં કેમ જવું પડ્યું? તમે રેડિયોલોજીનો અભ્યાસ કરવા માટે 1 સીટ હોય, 1 કરોડ રૂપિયાની ફી હોય, કોણ સહન કરી શકે? એટલા માટે યુક્રેનમાં જવું પડે છે ભણવા માટે ઓછા ખર્ચે. તો પછી શિક્ષણની ગુણવત્તા તમે અહીંયા વધારો તો આ દશા ના આવે તમારી.
આ ના થાય તમારે કેમ પ્રવાસી બની જવું પડશે વિદ્યાર્થીઓએ અને ત્યાં સ્થાયી થવું પડે છે. અહીંયા આપણે એવી સ્કોપ નથી ઊભી કરી શકતા અને એટલા માટે આ વિદ્યાર્થીઓએ પ્રવાસી બનવી જવું પડે છે. એટલે આખું શિક્ષણ વ્યવસ્થા પ્રવાસી થઈ ગઈ છે, એજ્યુકેશનલ ટુરિઝમ થઈ ગયું છે, પણ અહીંયા ધંધો ના કરવાનો હોય. મને યાદ છે કે જૂનાગઢમાં એક સાધુ માટે પણ મતદાન મથક બનતું હતું, લાખોના ખર્ચા થતા હતા. તો પછી આમાં ધંધો ખોટનો સવાલ નથી, ભલે 10 વિદ્યાર્થીઓ હોય પણ સ્કૂલ ચલાવવી પડે અને ગામના જ વિદ્યાર્થીને ગામમાં શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. આ તો એના માટે તો જીડીપી કમાઈ છે, 5 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીને શું કરશો? એક ઉદ્યોગપતિ 250 કરોડનો બ્લાઉઝ એની વેવાણને ભેટ આપે એના માટે, એક ઉદ્યોગપતિ 450 કરોડનું ચાર્ટર પ્લેન બર્થડેમાં એની વાઇફને ભેટ આપે એના માટે જીડીપી કરવાની છે? જીડીપી એના માટે કરવાની છે કે શિક્ષણને આરોગ્ય સુધરે. જી પરિમલભાઈ, આમ તો ઘણા બધા સવાલો મુનાભાઈએ પહેલેથી જ આપને પૂછ્યા છે, પરંતુ ભરતી કેલેન્ડર મુજબ પણ નિયમ જે છે તે નથી અનુસરાતા. જે 60% જગ્યા સીધી ભરતી કરવાનો નિયમ છે તે પણ અનુસરવામાં નથી આવી રહ્યો. જે પ્રકારે નિશાંતભાઈ સવાલો ઉઠાવી રહ્યા છે તે શું સાચું છે કે બજેટ જ નથી એટલા માટે હવે આ પ્રકારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની જરૂર પડી છે? જણાવેન, કોંગ્રેસના મિત્રને જે વાત કરી એ પોલિટિકલ વાત છે. શિક્ષણમાં એ મારે એમનો જવાબ એટલા માટે આપવો યોગ્ય નથી લાગતો કે કોંગ્રેસ હંમેશા ગુજરાતમાં ડાબી બાજુ સાઈડ આપે છે અને જમણી બાજુ વળી જાય છે, એટલે એ ગુમરાહ કરવાની વાત કરે છે. અને એટલે એને ગુમરાહમાં 11 ખેલાડી લઈને બિચારા ઉતરે છે અને મેચ પૂરી થતાં 5 ખેલાડી લઈને ગેર જાય છે. એટલે કોંગ્રેસ પાસે માત્ર ભારતીય જનતા પાર્ટી 7 ખેલાડી તો તમે લઈ જાઓ છો પરિવાર, એમને એમને ઓછા થઈ જાય. એટલે હવે કહેવાનો મતલબ શું કે કોંગ્રેસ પાસે ટીકા કરવા સિવાય કંઈ છે નહીં. એટલે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ હંમેશા અસ્તિત્વની લડાઈ લડે છે. કોંગ્રેસ પાસે અત્યારે કોઈ આશા રાખે પણ મુનાભાઈ જે વાત કરી ગુજરાતની યુવતીઓએ તમને, અને તમે શું કર્યું એ લોકો માટે? 22 લાખની સામે 1 લાખની ભરતી કરો છો. આ ઉમેદવારોને હાથ જોડીને ભીખ માંગવી પડે છે, તમારી જોડે આંદોલનો કરવા પડે છે. શરમ આવે છે તમને આ બોલતા કોંગ્રેસ ની વાત લાવતા વચ્ચે? ચાલો હવે પતી ગયું એમનું, હજી આખો શો કરાવી દો. એમને આખો શો આપી દો, એમને બધે એમને વોટ વધતા હોય તો મારી લાગણી છે. કોંગ્રેસ દુખતી નસ ઉપર પગ આવે એટલે વાંધો નહીં, એમને એમની લાગણી પહોંચાડી પહોંચાશે. એમના શાસનમાં ભૂતિયા શિક્ષકો, ભૂતિયા સ્કૂલો, એમને ઇતિહાસ ખબર નથી કે કેટલી ભૂતિયા સ્કૂલો બનાવી, કેટલી ભૂતિયા શિક્ષકો નિમ્યા, કેટલી ગેરકાયદેસર નિમણૂકો કરી, શિક્ષણને કયા નિયમો મૂકી દીધા. એમને એમને તમે વચ્ચે એલાવ કરો, મેં આઈ ડિડન્ટ ઇન્ટરપ્ટ હિમ, એમને ખ્યાલ નથી આવતો ડિબેટમાં કેવી રીતે. એમનો આ કલ્ચર છે, કોંગ્રેસનું કલ્ચર, આ કોંગ્રેસનું કલ્ચર છે. અને કોંગ્રેસનું કલ્ચર જ છે એટલે એ કર્યા કરે. પણ માને જો મારો ટાઈમ હોય જવાબ આપવાનો હોય નેતાઓની ચિંતા નથી કરવી અત્યારે, આપણે આ ઉમેદવારોની ચિંતા કરીએ છીએ કે જે લોકો રાહ જોઈને બેઠા છે કે કઈક નિર્ણય લે સરકાર. પરિમલભાઈ, મુનાભાઈની વાતનો જવાબ આપી રહ્યા હતા. એટલે મારે એટલું જ કહેવું છે કે જે વિદ્યાર્થી મિત્રો પોતાની લાગણી રજૂ કરે છે, છેલ્લા 27 વર્ષથી વધારે ભારતીય જનતા પાર્ટી શિક્ષણમાં, તમે જોયું હશે કે યુનિવર્સિટીથી લઈને પ્રાથમિક શિક્ષણ સુધી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને કેન્દ્રમાં માનનીય વડાપ્રધાનશ્રી, એ સતત એ નવી શિક્ષણ નીતિના આધારે શિક્ષણનો વ્યાપ્ત વધે, ક્લાસરૂમ ટીચિંગમાં એક પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ થાય, સ્ટાર્ટઅપ નવા બને. તમે જોયું કંટ્રોલ સ્ટેશન પર ગાંધીનગરમાં આવ્યું, બાયસેકથી પણ આપણે ટીચિંગ આપ્યું અને સ્કિલ ડેવલપમેન્ટ માટે તમે જોયું કે આપણે એટલા પ્રોજેક્ટ પણ સ્કૂલ લેવલે ગયા, ઇન્ટરનેટ ગામડે ગામડે પહોંચ્યા, એના માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. તો મારે એટલું જ કહેવું છે કે જે ભરતી પ્રક્રિયાની વાત છે, વિદ્યાર્થી મિત્રોને હું તમારા News18ના માધ્યમથી ચોક્કસ ખાતરી આપીશ કે આવનાર સમયમાં જે કોઈ જગ્યા બાકી છે એ જગ્યા ત્વરિત ભરાશે, વિદ્યાર્થીઓને ન્યાય મળશે. અને ભાઈ જે મુનાભાઈએ જે વાત કરી, મારે એટલું જ કહેવું છે કે બજેટ નથી એવી વાત નથી કરી,
એવું કહ્યું છે કે શિક્ષણમાં વધારે બજેટની જરૂર પડે, જેમ જેમ વધારે જગ્યા આપણે આમાં આપવી હોય એમ વધારે બજેટની જરૂર પડે અને રાજ્ય સરકાર તેના માટે તત્પર છે. પણ જેમ અત્યારે 3300ની જાહેરાત આવી, બીજી 8000 આવશે, એમ ક્રમશઃ 25000 સુધીના શિક્ષકો આવનાર સમયમાં રાજ્ય સરકાર ક્રમશઃ ભરવા જઈ રહી છે. અને એમાં દરેક વિદ્યાર્થીઓની જે અત્યારે જે એમની લાગણી રજૂ કરી છે એ પણ હું સરકાર સુધી પહોંચાડીશ. ટૂંકમાં ગુજરાત સરકારના કેન્દ્ર સ્થાને એ એક વાત ચોક્કસ છે કે આખરે તો ભૂલકાનું ભાવિ બને છે આ દેશનું ભાવિ, અને બે આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવા જ પ્રયત્ન અમે સરકારી નીતિ રીતિમાં કરવાના છીએ. પણ પરિમલભાઈ, 2018-18માં જ્યારે જરૂર હતી ત્યારે લગભગ 3300ની આસપાસ શિક્ષકોની જરૂર હતી, અને અત્યારે તમે 2022માં આટલા શિક્ષકોની ભરતી કરશો તો પ્રવાસી શિક્ષકો શા માટે? કાયમી ભરતી નહીં તે ના, આ ગેરસમજ છે. પ્રવાસી શિક્ષક એ મેં કહ્યું એ પ્રમાણે કે અત્યારે જે રીતે 2 મહિનાનું આપણું ક્લાસરૂમ ટીચિંગ એ સફર ન થાય અને કોઈ પણ વિધિવત પ્રક્રિયામાં ટાઈમ ડીલે ન થાય એના માટેની વ્યવસ્થા, વિઝિટિંગ લેક્ચરરનો કોન્સેપ્ટ આખા વર્લ્ડમાં છે અને આપણે આ પરમેનન્ટ વ્યવસ્થા નથી. મેં કહ્યું એ પ્રમાણે 1,18,000 ના ઝરણા 1,18,000 તો આપણે સહાયકોને મુખ્ય પ્રવાહમાં લઈ લીધા. હજી પણ આવનાર સમયમાં મને કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે લગભગ 1.5 લાખથી વધારે શિક્ષકોની જે નિમણૂકો કરી છે છેલ્લા ઘણા વર્ષોમાં, હજી પણ આ સંખ્યા વધશે અને સરકાર એજ્યુકેશન પાછળ મોટું ફંડ આપશે અને તમને બજેટમાં દેખાશે. જ્યારે 5 લાખ શિક્ષકોની જરૂર હશે ત્યારે 1.5 લાખ શિક્ષકો બીજા ઉમેરશો એવું કરશો પરિમલ? ના, જણાય નહીં. હજી હું કહું છું, મિસઇન્ટરપ્રિટેશન કરો છો. જે શિક્ષકોની ઘટ છે, જ્યાં જ્યાં જે શિક્ષકોની ઘટ છે એ આ સરકાર પૂરી કરશે. અને તમે જોશો કે વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સરકાર પાસે, એ પ્રાથમિક શાળાઓમાં ના હોય, એ સરકાર પાસે છે. વિઝિટિંગ ટીચરની પ્રથા ગુજરાત સરકારે ચાલુ કરી છે. વિઝિટિંગ લેક્ચરર યુનિવર્સિટીમાં હોય, એ પર્ટિક્યુલર સબ્જેક્ટના મોડ્યુલ ભણાવવા જતા હોય, ડોન્ટ ટ્રાય ટુ ફૂલ ગુજરાત પીપલ. આમાં એવું છે, પરિમલભાઈ, વિઝિટિંગ શિક્ષકો અને વિઝિટિંગ રાજસ્થાન નથી, આ ગુજરાત છે. રાજસ્થાન ની અંદર, પરિમલ સાહેબ, રાજસ્થાન ની અંદર 62,000 શિક્ષકો ની ભરતી કરવા જઈ રહ્યા છે. અને તમે તો જાણો છો કે રાજસ્થાન કરતા ગુજરાતનું જે બજેટ છે એ બહુ સારામાં સારું બજેટ હોય છે, અને ગુજરાતમાં તમે સારા એવો ટેક્સ લો છો, બરોબર? તો રાજસ્થાનમાં 62,000ની ભરતી થતી હોય, યુપીની અંદર 81,000ની ભરતી થતી હોય, તો તમે આ 3300ની લોલીપોપ આપો છો? પંજાબમાં 1.5 લાખ, પંજાબની અંદર 1.5 લાખ, તમે અમને આ 3300ની લોલીપોપ આપો છો? અત્યાર સુધી તમે શિક્ષણ પાછળ ફાળો છો તો બસ એક આ ભરતીમાં તમારું આ બજેટ નડે છે? પરિમલભાઈને જવાબ આપવાનો સમય છે, કારણ કે એટલા બધા બ્રેકમાં સ્વાગત છે. ક્યારે થશે ભરતી, ક્યારે વિદ્યાસહાયકોની પૂરી થશે માંગ, તે વિશે ચર્ચા ચાલી રહી છે. સમય ધીમે ધીમે પૂરો થવા આવી રહ્યો છે, એટલે ફટાફટ હું તમામ જે મહેમાનો છે તેઓની પ્રતિક્રિયા એક બાદ એક લઈ લઉં. મહેશભાઈ, સ્વાભાવિક છે કે વૈભવીબેન, મુનાફભાઈ અને હિમાંશુભાઈ જે સવાલો ઉઠાવી રહ્યા છે, એવું કહેવાય કે એક દેશી તળપદી ભાષામાં કે જ્યારે આંતરડી કકડે ત્યારે આ પ્રકારના શબ્દો નીકળે, અને આ વિદ્યાસહાયકો જે પ્રકારે માંગ કરી રહ્યા છે ત્યારે જાણે કે તેઓની પણ આંતરડી કકડતી હોય તેવું ચોખ્ખું દેખાઈ આવે. મને બે ચિંતાઓ છે, એક આ યુવાનોની કે જેમણે ટેટ ને બધી પરીક્ષાઓ પાસ કરી છે અને રાહ જોઈને બેઠા છે, અને બીજી બાજુ ગુજરાતનું શિક્ષણની ગુણવત્તા બગડી રહી છે. વિદ્યા અભિયાનમાં તમે જોયું કે 2.5 લાખ વિદ્યાર્થીઓ લખતા વાંચતા આવડતું નથી, 3.80 લાખ વિદ્યાર્થીઓને ગણિતના દાખલા કરતા નથી આવડતું, આ સરકારી રિપોર્ટ છે. એટલે મને એની ચિંતા છે, એટલે ઓવરઓલ શિક્ષણમાં જે ગુણવત્તા બગડી રહી છે એ દુઃખદ છે. જી વૈભવીબેન કંઈક સવાલ ઉઠાવી રહ્યા હતા. વૈભવીબેન, સૌ પ્રથમ તો પરિમલ ત્રિવેદી સર ને કહેવા માંગીશ ખૂબ ખૂબ અભિનંદન કે વાતોની માયાજાળમાં કેવી રીતે ફેરવવાનું એનું શિક્ષણ બહુ સારી એવી જગ્યાએથી મેળવ્યું છે.
હવે તમે વાત કરી કંટ્રોલ રૂમ બનાવ્યા છે ને સ્કિલ રૂમ બનાવ્યા છે ને આમ કર્યું તેમ કર્યું બરાબર, તમને એક જ સવાલ કરીશ, ગુજરાતની 32,000 કરતા વધારે ગુજરાતી શાળાઓ છે, એના ગુણોત્સવ જે 2.0 બન્યો એમાં A1 ગ્રેડમાં માત્ર 14 સ્કૂલો અને A ગ્રેડમાં 270 સ્કૂલો, તો આ બધી તમે જે ટેકનોલોજી કે જે પણ કર્યું કે આગળ કરવાના છો, જે કર્યું છે એનું પરિણામ આ મળ્યું છે અને જે કરવાના છો એના તો અમને કઈ અણધારા હજુ સુધી મળ્યા નથી બરોબર, એટલે હવે તમે એવી અમને આપી શકો છો સહાનુભૂતિ કે એવું તમે રિટર્નમાં આપી શકો છો કે આગળ તમે જે કરવાના છો ને એનું પરિણામ અમને આવું નહીં મળે? જી પરિમલભાઈ, બધા બીજા જે કઈ બધાને કેવું જે કેવડાવી દો ને એટલે હું છેલ્લે જ બધાને દેવું ના, પણ આપણે 1 by 1 લઈએ ને પરિમલભાઈ, 1 by 1 ના એટલે પછી પાછળ મારે જો છેલ્લે હું મારી વાતમાં એટલું જ કહીશ કે જે વિદ્યાશાળા છે ને એ ચોક પકડીને ભારતનું ભવિષ્ય ઘડી શકે છે ને, તો એ જ આજની આ એક આંગળીમાં તાકાત છે કે તમારા બધાની ખુરશીઓ પણ હલાવી શકશે. જી ટૂંકમાં સમજી જાવ તો સારું છે. પરિમલભાઈ, તમારી ડિબેટમાં આજે બહુ આક્રમક પોલિટિકલ પોલિટિકલ એલિગેશન સુધી સાહેબ 5-5 વર્ષથી રાહ જોઈએ છીએ ભરતી માટે, એટલા કંટાળ્યા છીએ અને અમે એકલા નથી, 1,80,000 ઉમેદવારો છે, એમનો પરિવાર છે. સાહેબ આ સરકાર ધારો તો બધું કરી શકે છે, ભરતી વધારી પણ શકે છે. 1,80,000 ઉમેદવારો નથી, એના આખા પરિવારો છે, એટલું સમજજો. કેટલો સમય લાગશે પરિમલભાઈ, કેટલો સવાલ લાગશે, કેટલો સમય લાગશે પરિમલભાઈ, કારણ કે આટલા બધા સવાલો થઈ ગયા છે. ના, સવાલો કરે એમને અત્યારે, એ પોતે એના એક પ્રકારના કેન્દ્ર સ્થાને છે, એમની એ માગણી છે એટલે એ કરે વ્યાજબી છે. હું એમની સંવેદના સમજું છું, એમાં કોઈ પ્રશ્ન જ નથી, એ ખોટા જેવું બી નથી કહેતો, એમને એમની એક પ્રશ્ન છે. સરકાર જે છે એ છેલ્લા 27 વર્ષથી વધારે શિક્ષણનો વ્યાપ વધારીને સમગ્ર ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની સપનાને ઉડાણ આપી છે અને એક નવા અભ્યાસક્રમો પણ શરૂ કર્યા છે. શિક્ષકો થાય અનેક નવી સ્કૂલો ખુલી છે, અનેક નવી યુનિવર્સિટીઓ ખુલી છે, અને અનેક નવી સ્કૂલો, નો ડાઉટ કેટલાક વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય એવી અમને પ્રતીતિ થાય, તેમ છતાં સરકારે લાખો શિક્ષકોની નિમણૂક પણ ભૂતકાળમાં કરી છે, આવનાર સમયમાં હજારોની સંખ્યામાં નિમણૂક થવાની છે, 3,300 એ પહેલું પગથિયું છે, ક્રમશઃ મેં કહ્યું પ્રમાણે આવનાર સમયમાં બીજી નિમણૂકો થવા જઈ રહી છે, પ્રવાસી શિક્ષકની સાથે વિદ્યા સહાયકોની પણ ભરતી થવા જઈ રહી છે. સરકાર એના કેન્દ્ર સ્થાને એ સમગ્ર વિદ્યાર્થી આલમનું ભાવિ છે અને સમય જેમ જેમ આગળ જશે એમ તમને એના પરિણામ જોવા મળશે. તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા ચિંતા વ્યક્ત કરી છે એ પણ હું સરકાર સુધી પહોંચાડીશ અને એમની વાત ખોટી છે એવું કહેવાનું મારે કોઈ હક, મારે કોઈ હક બી નથી ને એવું કહેવા બી નથી માગતો. ઉલટાનું એમ કહીશ કે તમારા News 18 આજે એમને કરેલી જે માગણીઓ છે અને એમની ચિંતા છે હું સરકાર સુધી ચોક્કસ પહોંચાડીશ. તેમ છતાં નહીં સાંભળી લો, તેમ છતાં સરકારે શિક્ષણ માટે એક સર્કલ ઓફ સક્સેસ બનાવીને છેલ્લા 27 વર્ષથી વધારે એકધારી રીતે શિક્ષણમાં જે ખૂબ મોટા પ્રયત્ન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે, અનેક નવી અભ્યાસક્રમો પણ કર્યા છે અને નવી શિક્ષણ નીતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીએ એ વાત ઉપર ભાર મૂક્યો છે કે શિક્ષકોની ભરતીથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ટેકનોલોજીથી માંડીને આ તમામ બાબતોને એક નવા આયામથી મૂકવામાં આવે. જી જી બિલકુલ મહેશભાઈ, હવે સમય ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે, મારી પાસે સમય નથી, પરંતુ જીતુ વાઘાણીએ જ્યારે હવે તમામ શાળાઓ ઓફલાઈન શિક્ષણ તેનું શરૂ થઈ જશે અને ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે તેવો નિર્ણયની જાહેરાત કરી, ત્યારે તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શિક્ષણને સૌથી મોટું નુકસાન થયું છે આ 2 વર્ષમાં કોરોનાને કારણે. શિક્ષણને નુકસાન થયું છે, પરંતુ આ વિદ્યા સહાયકો જે શિક્ષકોને નુકસાન થયું છે તેનું શું? એવા આક્ષેપો થયા કે છેલ્લા સમયમાં ખાલી 15 દિવસ છે આ સત્રના, ત્યાર આ એક્ઝામ્સ ચાલી રહી છે અને ત્યારબાદ શાળાઓ ફરીથી બંધ થઈ જશે, માત્ર 10 દિવસ 15 દિવસ માટે શાળાઓ ખોલવામાં આવી, તેવા પણ આક્ષેપો સરકાર પર થયા કે માત્ર ફી લઈ શકે શાળાઓ પૂરેપૂરી, એટલા માટે 10 દિવસ માટે શાળાઓ ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી.
એવો બહુ જ વાલીઓએ આવું કહ્યું છે. આજે હું ડિબેટમાં આવતો ત્યારે પણ બે બહેનો મને રસ્તામાં મળી તો કે સાહેબ આ મુદ્દો ઉઠાવજો કે માત્ર પેલી ક્વાર્ટર ફી ના લેવાય એટલા માટે કે આ સત્ર બોલાવવામાં આવ્યું છે, એ જુદી વાત છે. પણ કોરોના સિવાય બી શિક્ષણનું સ્તર બગડતું જાય છે. કોરોના તો બે દિવસ બે વર્ષની વાત છે, પણ એની પહેલાં પણ જે રીતે શિક્ષકોની ઘટ હતી, ઓરડાઓની ઘટ હતી, એની કન્ડિશન સરસ નથી, શિક્ષકોને યોગ્ય તાલીમો નથી મળતી, આ બધાથી પણ શિક્ષણનું જે છે એ નુકસાન તો થઈ જ રહ્યું છે. નિશાંતભાઈ, સરકાર પાસેથી આશા તો વિદ્યા સહાયકોને છે, તમને શું લાગે છે કે કોંગ્રેસ કોઈ ભાગ ભજવશે આમાં? કારણ કે ભાજપ કહી કહેશે કે પોલિટિકલ એંગલ આપવાની કોશિશ થઈ રહી છે, આપ મદદ કરશો આ વિદ્યા સહાયકોને આ આંદોલનમાં? જર્ણાબેન, ખાલી 15 સેકન્ડમાં પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ, પરિમલભાઈની જેમ ગોળ 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 નહીં ફેરવું. આ જે વિદ્યા સહાયકો છે એ કોન્ટ્રાક્ટ બેઝ જોઈન થવાના છે, 4-5 હજાર રૂપિયાના પગારમાં ગામડાઓના દૂર રિમોટ એરિયામાં જઈને કામગીરી બજાવવાના છે, જે આજના 2022માં શક્ય નથી. બીજો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કહી દઉં કે જેટલી પણ સરકારી નોકરીઓ હશે છેલ્લા 5 વર્ષમાં 10 વર્ષમાં તમે જોયું હશે જર્ણાબેન કે કઈ કઈ કેટેગરીના એમબીએ થયેલા, એમબીએ ગ્રેજ્યુએટ થયેલા, એન્જિનિયર થયેલા, પીએચડી થયેલા લોકો પણ આ બધી 4-5 હજાર, 6 હજાર, 7 હજારની નોકરીઓમાં પોતાના ફોર્મ ભરે છે. એ જ આપણી માટે શરમની લાયક છે. અને બીજી વસ્તુ કે પરિમલભાઈને જવાબ આપી દઉં કે ભાઈ પોલિટિકલ વ્યૂ અને વિલ હશે ને તો જ આ લોકોની ભરતી સમય પર થશે. એટલે પોલિટિક્સમાં ને તમે જે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આવ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના નામથી આવ્યા છો, તમે પોલિટિકલ પાર્ટીમાં છો ને તમારી સરકાર છે એમની જ વિલ હોવી જોઈએ. એટલે આ પોલિટિકલ વ્યૂ સ્ટ્રોંગ હશે તો જ પોસિબલ છે. અને હું આ તમામ તમારા માધ્યમ દ્વારા જર્ણાબેન હું તમામ ઉમેદવારોને, યુવાનોને, યુવતીઓને જે બેરોજગાર છે એમને હાથ જોડીને અપીલ કરવા માંગુ છું કે 30-30 વર્ષ સુધી કોઈ એક પાર્ટીને સરકાર ના સોંપાય, નહીતર એ લોકોમાં એટલો ઈગો ને અભિમાન આવી જાય કે આપણે જે ભોગવી રહ્યા છીએ ભોગવવાનું થાય. એટલે આ 2022માં તમારો અંગૂઠો ને બટન નો ઉપયોગ કરીને ચોક્કસપણે પરિવર્તન. બિલકુલ સમય નથી આપણી પાસે. નિશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, પરિમલભાઈ આપનો આભાર, મહેશભાઈ આપનો આભાર, હિમાંશુભાઈ, મુનાફભાઈ અને વૈભવીબેન આપ તમામનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. તો વિદ્યા સહાયકો માંગ કરી રહ્યા છે તેઓની ભરતીને લઈને, કારણ કે 1,80,000 જેટલા ઉમેદવારો પાસ આઉટ છે અને તેમની માંગ છે કે પ્રવાસી શિક્ષકોની ભરતી નહીં પરંતુ કાયમી ધોરણે આ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે અને તેમની માંગ વ્યાજબી પણ છે. જોવાનું રહેશે કે આવનારા કેટલા સમયની અંદર સરકાર આ અંગે કોઈ નિર્ણય લે છે. તો આ સાથે જ બિગ ડિબેટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.